નીતા ચૌધરી આ નામ સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે ખૂબ ચર્ચિત બની ચૂક્યું છે કેમ કે તે કચ્છ પોલીસ સાથે સંકળાયેલા એક કોન્સ્ટેબલ છે અને થોડા સમય પહેલા તેઓ કચ્છના બુટલેગર યુવરાજસિંહ જાડેજાની થાર ગાડીમાં વિદેશી દારૂ સાથે પકડાયા હતા અને પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ પણ કરાયો હતો પણ હવે સમાચાર આવી રહ્યા છે કે નીતા ચૌધરીને કોર્ટે ધરપકડ થયાના ખૂબ ઓછા સમયમાં જ જામીન આપી દીધા છે તાઓ જાણીએ શું છે આખો મામલો

સામાન્ય સંજોગોમાં જામીન નથી આપી શકતી પણ આમાં કયો સ્પેશિયલ કેસ છે એ ખબર નથી પડી રહી કે આ નીતા ચૌધરીના કેસમાં પોલીસ તંત્રનું કામ ખૂબ સારું છે આ કેસ પોલીસ છુપાવી શકતી હતી સાથે જ નીતા ચૌધરીને પોલીસ બચાવી શકતી હતી પણ એમણે એવું નથી કર્યું અને માટે જ મોટા ભાગના વિભાગોમાં ગળા ડૂબ ભ્રષ્ટાચાર વચ્ચે પોલીસ સાથે આપણો સીધો સંપર્ક આવે એટલે બધાને એક ત્રાજવે ના તોલી શકાય બીજી સૌથી ખાસ બાબત એ છે કે 307 ના કેસમાં નીચલી કોર્ટ જામીન નથી આપતી પણ આમાં આપ્યા છે પણ પોલીસ અપીલમાં ઉપર ગઈ છે પુણે પોર્ચ કેસ કે પછી મુંબઈનો કેસ હોય પોતાની આ લાઈફસ્ટાઈલ લીધે ખૂબ ચર્ચામાં રહેતા હતા સાત જાન્યુઆરી બે હાજર બાવીસ થી નીતા ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે સામાન્ય પોલીસ કર્મી કરતા નીતા ચૌધરીની લાઈફ સ્ટાઇલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી ઇન્સ્ટાગ્રામ પર એણે કરેલી પાંચસો વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે નીતા ચૌધરીનો રીલ્સ બનાવવાનો શોખ આજકાલનો નથી અગાઉ તે પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગ બાજીના વિડીયો બનાવતી હતી આ વિડીયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યા હતા

મોંઘી મોંઘી રેસ્ટોરન્ટમાં જવું હેલિકોપ્ટર રાઇડ્સ કરવી વારંવાર વેકેશન માણવા મોંઘી ઘડિયાળ અને કપડાં પહેરવા એ તેના શોખ છે આવી ઘણી પ્રવૃત્તિના વિડીયો નીતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે તો અમે આ કેસમાં જે પણ આગળ અપડેટ હશે તમને આપતા રહીશું નમસ્કાર